નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 11 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં દિવ્યાંગોની વિવિધ માંગણીને લઈ યોજાઈ દંડવત રેલી. જૂનાગઢમાં સંસ્કૃત પાઠશાળાનું સ્થગિત કામ તત્કાલ શરૂ કરવા આવેદનપત્ર અપાયું. જેતપુરમાં પોલ્યુશન કંટ્રોલ દ્વારા 130 સાડીના કારખાનેદારોને અપાઈ નોટિસ. અને ઉપલેટામાં અગાઉ થયેલ ચોરીના બનાવમાં પોલીસ આરોપીની કરી ધરપકડ. હવે જોઈએ સમાચાર વિગતવાર. જૂનાગઢમાં દિવ્યાંગોની વિવિધ માંગણી લઈ દંડવત રેલી યોજાઈ હતી. દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ઈશ્વરભાઈ દેસાઈ અને ગુજરાત અધિકારી મંચ ગુજરાત પ્રદેશના પ્રમુખ રમેશભાઈ કોરાટની આગેવાની હેઠળ જૂનાગઢમાં દિવ્યાંગોની વિવિધ માંગણીઓને લઈ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી યોજાઈ હતી. આ રેલીનો પ્રારંભ કાળવાચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી કરવામાં આવ્યો હતો અને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં દિવ્યાંગો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને દિવ્યાંગોની માંગણી વહેલી તકે પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ રેલીમાં કોંગ્રેસ સમિતિએ ટેકો જાહેર કર્યો હતો, તેમજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દંડવત રેલીમાં જોડાનાર દિવ્યાંગોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. તો બીજી તરફ રેલી દરમિયાન બે દિવ્યાંગ લોકોની તબિયત લથડતા તેને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આજે જૂનાગઢની અંદર અમારા લક્ષ્યોને લઈને મહારેલીનું આયોજન કરેલું છે. કારવાથી લઈને કલેક્ટર સુધી અમે આવેદનપત્ર આપી દીધું છે અને જો એમાં આવેદનપત્રમાં અમારી માગણીઓ છે કે 40-100% બધા જ વિકલાંગોને બીપીએલમાં સમાવેશ કરો અથવા નાબૂદ કરો અથવા તો અને એના સિવાયની બી અમારી બીજી ઘણી 10 માગણીઓ. આજે જૂનાગઢની અંદર 12 માર્ચે એટલે કે દાંડી કૂચના દિવસે દિવ્યાંગ કૂચ એટલે કે દંડવત રેલી કરી. એ રેલીની અંદર અમારા બે ભાઈઓને બેભાન હાલતમાં રિફર પણ કરવા પડ્યા અને અમારી જે માગણીને આશરે 1200 આવેદનપત્ર, આજે પણ 200 આવેદનપત્ર અમે સરકારને રજીસ્ટર રેડી દીધું એટલા એટલે 1200 આવેદનપત્રો પડ્યા. અમારી જે માંગ છે કે તમામ દિવ્યાંગોને સરકાર પેન્શન આપે. બીજા રાજ્યોમાં અપાય છે તો ગુજરાતમાં શા માટે નથી અપાતું? અને હવે પછીની અમારી રણનીતિ, કદાચ જો સરકાર અમારું નહીં સાંભળે તો વિધાનસભાનો ઘેરાવો 6% અમે હજારોની સંખ્યામાં અમે દિવ્યાંગો વિધાનસભામાં ઘૂસી દઈશું. પછી સરકારથી જે થાય એ સરકાર કરી લે અને દિવ્યાંગોથી જે થાય એ દિવ્યાંગો કરી લેશે. ભેસાણ કરિયાથી મેંદપરા ગામના રોડ ઉપર પેશકદમી દૂર કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભેસાણના કરિયા ગામથી મેંદપરા રોડ ઉપર જેતપુરના ઉદ્યોગપતિ રસિકભાઈ આંબાભાઈ સખિયાની જમીન મેંદપરાના ખાતા નંબર 498 મુજબ રોડ પર આવેલી છે. આ જમીન તેમના પત્ની પ્રીતિબેન રસિકભાઈ સખિયાના નામે આવેલી છે, પરંતુ રસિકભાઈએ રોડ ઉપર દબાણ કર્યું છે, જેના ભાગરૂપે આ ખાતા નંબર 498 મેંદપરાથી કરિયા જોડતા રોડ ઉપર હોવાથી એક બાજુ વોકડો અને એક બાજુ દિવાલ હોય તેથી રોડ પર પેશકદમી કરી તેની આજુબાજુમાં દબાયેલ પોતાની ઘટતી જમીન રોડ ઉપર રીસર્વેની કામગીરીમાં DLRના અધિકારીઓ સાથે નાણાકીય વહીવટ કરી પેશકદમી કરી લીધી છે, જેની રોડ ઉપર થયેલ પેશકદમી દિવાલ વહેલી તકે ડિમોલિશન કરી રોડ ખુલ્લો કરવામાં આવે તેવી માગણી સાથે કરિયા ગામના સરપંચ બોધુભાઈ ઓસમાણભાઈ છેબા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વહેલી તકે યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી છે. કરિયાથી મેંદપરા જતો એક રોડ છે, ત્યાં મેંદપરાથી નજીક આવતા એક અડીખમ દિવાલ બનાવે છે, રોડ ઉપર દિવાલ બનાવે છે. આ રોડ ઉપર છે જે ખાતેદાર છે, શ્રી જેતપુરના એક ઉદ્યોગપતિ છે રસિકભાઈ આંબાભાઈ સખિયા, એમની જમીન છે ખાતા નંબર 498. કરિયા મેંદપરાથી આગળ જતા સાબાપીરની દરગાહની સામે એક મોટી વંડી છે, એ વંડી આ ખાતેદારે રોડ ઉપર દબાણ કરેલું છે. આશરે દબાણ છે 30 ફૂટ પહોળાઈ અને 1000 ફૂટ લંબાઈમાં કરેલું છે આ દબાણ, અને રોડ ઉપર રોડ સાંકડો કરી નાખ્યો છે. તો આ રોડને સાંકડો કરવાને હિસાબે કે અવારનવારને એક્સિડન્ટ ભયંકર થાય છે, અવારનવાર થાય છે અને ઘણાની જે જિંદગી પણ ત્યાં વહી ગઈ છે અને હજી એ જિંદગી કોઈ પણની ન જાય એ માટે અમારી રજૂઆત છે અને રજૂઆત કરેલ પણ છે, મામલતદારમાં પણ કરેલ છે, કલેક્ટર સાહેબને પણ કરેલ છે અવારનવાર અને આજે પણ આપેલ છે અરજીમાં અને આવેદન પણ આપેલું છે. તો આ નિર્ણય મારો એવો છે કે જો આ અરજીનો નિકાલ નહીં આવે તાત્કાલિક, અને મારું એમ કહેવાનું છે કે 2 દિવસના ઉપવાસ માથે હું બેસીશ
તે પછી મારો નિર્ણય, જો આનો તાત્કાલિક નિર્ણય નહીં આવે તો હું મારા સરપંચ પદેથી હું રાજીનામું પણ આપી દઈશ. અને મારા માટે હું આ કંઈ નથી કરતો, મારે ગ્રામજનો માટે કરું છું, ત્યાં રાહદારી માટે પણ કરું છું, એના માટે જ આ બધું કરું છું. મારા માટે હું આ વસ્તુ કોઈ કરતો નથી અને સરપંચ પદેથી રાજીનામું આપીશ, એ ચોક્કસ આપીશ. ધોરાજીમાં મિલકત વેરો સહિત અન્ય વેરાઓ ન ભરનાર સામે તંત્રએ લાલા કરી છે. ધોરાજી શહેરમાં અંદાજે 3500થી વધારે મિલકતોને વેરાઓ ન ભરાતા નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા લોકોને અવારનવાર વેરો ભરી જવા સૂચનો આપવામાં આવ્યા છે, પરંતુ લોકોએ વેરો ન ભરતા નગરપાલિકા તંત્રએ વેરો ન ભરતા લોકો સામે લાલા કરી છે અને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને ઘણી મિલકતોને સીલ પણ મારી દેવામાં આવ્યા છે. અને આગામી દિવસોમાં જો બાકી રહેલ વેરો નહીં ભરવામાં આવે તો મિલકત સહિત અન્ય વસ્તુઓને સીલ મારવાની ચીમકી નગરપાલિકા તંત્રએ ઉચ્ચારી છે. આજરોજ માનનીય કમિશનર સાહેબ શ્રી રાજકોટ તથા મુખ્ય અધિકારી સાહેબ દવે સાહેબના આદેશથી ધોરાજી નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 6ની 2 મિલકત પુષ્પાબેન ટીડાભાઈ તથા ગેરડિયા વિપુલભાઈની 2 મિલકત સીલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ધોરાજી નગરપાલિકા વિસ્તારની 3500 મિલકત જે નગરપાલિકા વિસ્તારમાં આવેલ છે તેને જપ્તી વોરંટ ઇસ્યુ કરેલ છે અને આગામી સમયમાં આ 3500 મિલકતની જપ્તી તથા કનેક્શન કાપવાની કામગીરી ચાલુ કરવામાં આવશે. તેથી ધોરાજી નગરજનોને અપીલ કરવામાં આવે છે કે તેના બાકી વેરા તાત્કાલિક 31 માર્ચ સુધીમાં ભરપાઈ કરી જવા, અન્યથા ના છૂટકે ના ઇલાજે ધોરાજી નગરપાલિકા દ્વારા મિલકતની જપ્તી તથા કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે. આજરોજ નગરપાલિકા દ્વારા 3 લાખની વસૂલાત કરવામાં આવેલ છે તથા 2 મિલકતને સીલ કરવામાં આવેલ છે. જૂનાગઢમાં સંસ્કૃત પાઠશાળાનું સ્થગિત કામ તાત્કાલિક શરૂ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરમાં નવાબીકાળની 150 વર્ષ કરતાં પણ વધારે જૂની જિલ્લાની એકમાત્ર સરકારી સંસ્કૃત પાઠશાળાનું જૂનું શૈક્ષણિક ભવન જર્જરિત થતા સ્થળાંતર કરી હાલ ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલમાં કાર્યરત કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં પણ ઘણા સમયથી નૂતન ભવનનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું નથી, તેથી તાત્કાલિક અસરથી સરકારી પાઠશાળાનું કામ શરૂ કરવામાં આવે તેવી માગણી સાથે અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સંસ્કૃત પાઠશાળાનું સ્થગિત કામ વહેલી તકે ચાલુ કરવા રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા 8-10 વર્ષોથી આપણી દેવભાષા સંસ્કૃત ભાષાને જીવંત રાખવા માટે સંસ્કૃત ભારતી જૂનાગઢ, અમારું શ્રી ગોકુલેશ પુષ્ટિ વિદ્યાધામ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સાથ સહકારથી જૂનાગઢની સામાન્ય જનતા સંસ્કૃતને એ માતૃભાષા તરીકે સ્વીકાર કરે અને એ માતૃભાષાને આગળ પ્રચાર પ્રસાર માટે અમારો સાથ અને સહકાર આપે એના માટે અમે અથાગ પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આજે ખાસ કરીને જૂનાગઢની અંદર આપણા જૂનાગઢના સૌંદર્ય સમાન એ 150 વર્ષ જૂની સંસ્કૃત પાઠશાળા કે જે ગવર્મેન્ટ માન્ય છે એ સંસ્કૃત પાઠશાળા ઓન પેપર ચાલુ હોય અને આપણા જૂનાગઢની અંદર એ બંધ હાલતમાં હોય અને એનો જે જર્જરિત ઇમારત છે એને પાડી નાખવામાં આવેલું છે અને પુનઃનિર્માણમાં એ 5 વાંધા અરજીઓ દાખલ કરવામાં આવેલી જૂનાગઢ ક્ષેત્રમાંથી અને એ વાંધા અરજીઓ એ સામાન્ય અરજીઓ છે. એટલે આજે અમે બધા નક્કી કરીને સ્કૂલના આચાર્યો, સંસ્કૃત અનુરાગી પ્રોફેસરો, શિક્ષકો અને સાથે સાથે વિદ્યાર્થીઓ અને જૂનાગઢની ભાષાપ્રેમી જનતા પણ અમારી સાથે છે અને અમે એક આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ અને એ આવેદનપત્ર અમારું એના માટે છે કે જૂનાગઢની જે સંસ્કૃત પાઠશાળા છે હાલ જર્જરિત ઇમારત હોવાને કારણે, ભવન ન હોવાને કારણે એને ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલની અંદર સ્થળાંતરિત કરવામાં આવેલી છે પણ ત્યાં યોગ્ય સંચાલન ન હોવાને કારણે બંધ હાલતમાં છે. તો જે આજના વિદ્યાર્થીઓ બંધ હાલતમાં હોવા છતાંય 10-12 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તો કેવી રીતના એ કરી રહ્યા છે, એમના ભાવિનું શું? એટલે અમે આવેદનની અંદર એ પાઠશાળાને પુનઃ પાઠશાળાનું નવું ભવન નિર્માણ થાય અને એ ભવનની સાથે સાથે સંસ્કૃત પાઠશાળા રાબેતા મુજબ ચાલુ થાય અને ત્યાં સુધી ચાલુ આ જૂન માસથી 2020થી નવું શૈક્ષણિક સત્ર પ્રારંભ થવાનું છે તો એ સ્થળાંતરિત ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલની અંદર જ એ પાઠશાળા પુનઃ કાર્યરત થાય અને એના માટે શિક્ષકો, આચાર્યો અને વિદ્યાર્થીઓ પૂરી પાડવાની જવાબદારી અમારી છે. અપીલ કરવા માંગી રહ્યા છીએ કે ગુજરાત રાજ્યમાં પણ આપણે ગુજરાત સંસ્કૃત શિક્ષણ બોર્ડની રચના સત્વરે થાય કે જે
વિઝન અને રોડમેપ માનનીય આપણા સંસ્કૃત પ્રેમી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એ વિઝન અને રોડમેપ સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે આગલા 10 વર્ષમાં કેવી રીતના કાર્ય કરવું, એ વિઝન અને રોડમેપની કોપી પણ અમે કલેક્ટર સાહેબને પહોંચતી કરેલી છે. અમરેલીના રાજુલામાં કોમી એકતા સમાન તાજનશા પીરના વર્ષની ઉર્ષની ઉજવણી આનબાન અને શાંતિ કરવામાં આવી હતી. રાજુલાના ડુંગરા ઉપર એક તરફ તાજનશા પીરની દરગાહ આવેલી છે અને એક બાજુ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. ત્યારે વર્ષોથી આ જગ્યા પર હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા સાથે મળી ઉર્ષ મુબારકની ઉજવણી કરવામાં આવે છે, તેમજ સત્યનારાયણની કથા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. ત્યારે આ વર્ષે પણ તાજનશા પીરના ઉર્ષની ઉજવણી પ્રસંગે બહેનોની મજલિશ, પુરુષોની મજલિશ, દુવા ફાતિયા ખાની, સંદલ, સત્યનારાયણની કથા તેમજ ચાદરવિધિ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ સાથે મળી ઉર્ષની ઉજવણીને સફળ બનાવી ધન્યતા અનુભવી હતી. મારી વડીલોની પરંપરા મુજબ આજે હું એ શિલા ઉપર ચાલી રહ્યો છું અને આ ઉર્ષ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ એકતાનું પ્રતીક સમાન અમે રાજુલા કોમી એકતા કમિટી પીરિયડ ડુંગરા એવું એક નામ આપેલું છે અને માતાજી આ શ્રી ખોડિયારમાંનું સ્થાનક છે અને ત્યાં અમે ઉર્ષની સાથે અથવા એક દિવસ અગાઉ અથવા એક દિવસ પછી એ રીતે એક સત્યનારાયણ ભગવાનની કથા કરીએ છીએ અને આ 40 મણ ગુંદી અને 12 મણ ગાંઠિયા એટલે કે 52 મણની પ્રસાદી કરીએ છીએ અને આનંદ મંગલ કરાવે છે પીરબાપા માતાજી અને આનંદ મંગલ કરીએ છીએ. ભેસાણ જીનપ્લોટ વિસ્તારમાં પરંપરાગત રીતે હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં હોળી ધૂળેટીના તહેવારની 2 દિવસીય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભેસાણના જીનપ્લોટ ખાતે પણ 7,000 છાણાની હોળી પ્રગટાવવામાં આવી હતી, જેમાં લોકોએ ધાણી, નાળિયેર, ખજૂરની આહુતિ આપી હોળીની પ્રદક્ષિણા કરી પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને બાદમાં બીજા દિવસે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શિવસેના ગ્રુપના પ્રમુખ તરુણ મેલવાણી સહિત ટીમ દ્વારા બાળકો પાસેથી પાકા રંગ લઈ અબીલ ગુલાલ વિતરણ કરવામાં આવ્યા હતા. આમ ભેસાણમાં લોકોએ હર્ષોલ્લાસ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. અમે આ કાર્યક્રમ 2019નો છેલ્લા 24 વર્ષથી અમે સંભાળ્યું છે, આ કામ અમે કરી છીએ અને અમારા વડવા પણ આગળ કરતા અને બીજું તો એ કહેવાનું કે અમારા આખા ગામના લોકો અહીંયા લાભ લેવા આવે છે. જેતપુરમાં પોલ્યુશન કંટ્રોલ દ્વારા 130 સાડીના કારખાનેદારોને નોટિસ આપવામાં આવી છે. વિશ્વભરમાં સાડી અને કોટન પ્રિન્ટિંગમાં નામના ધરાવનાર જેતપુરમાં કલર અને કેમિકલનું પ્રદૂષણ ચરમસીમા ઉપર છે, ત્યારે એનજીટીએ આ પ્રદૂષણને રોકવા માટે કવાયત હાથ ધરી છે અને જેતપુરના 130 જેટલા કારખાનેદારોને પ્રદૂષણ ફેલાવવા માટે નોટિસ બજાવી હતી અને તેના માટે 90 દિવસનો સમય આપ્યો હતો. જે મુજબ એનજીટીના આદેશ અનુસાર ડેપ્યુટી કલેક્ટર દ્વારા નોટિસ અંતર્ગત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તમામ 130 જેટલા કારખાનાઓ ઉપર પ્રદૂષણ ફેલાવવા માટે કમ્પન્સેશન અને દંડ સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ડેપ્યુટી કલેક્ટર દ્વારા તેઓના કેસ સંભાળવામાં આવ્યા હતા અને 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો અને 130 જેટલા કારખાનાઓમાં 50 કારખાનાઓને પહેલેથી જ ક્લોઝર હતું, તેની સમીક્ષા બાદ ક્લોઝર રેવોકેશન કરવામાં આવ્યું હતું અને આ કારખાના ફરી ચાલુ છે. જો આ કારખાનાઓને ફરીથી ક્લોઝર આપવામાં આવે તો અંદાજિત 50,000 જેટલા કારીગરો બેકાર થશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. જેતપુર ખાતે સાડી ઉદ્યોગના ડ્રાઇંગ અને પ્રિન્ટિંગને લગતા વિવિધ પ્રકારના ઘણા બધા એકમો આવેલા છે. તે એકમો બાબતે માન્ય એનજીટી તરફથી હુકમ નંબર 616/2019 અંતર્ગત શ્રી અને પ્રાદેશિક અધિકારી શ્રી જીપીસીબીને અધિકૃત કરી અને પર્યાવરણને થતું નુકસાન અટકાવવા માટે એન્વાયરમેન્ટ કમ્પેન્સેશન એક્ટના કાયદા મુજબ હિયરિંગ કરવા અધિકૃત કરેલ હોવાથી આજરોજ આશરે 126 જેટલા જે યુનિટ છે તે યુનિટ પૈકી સીપીટી ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન, એસટીપી ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન, સીઈપીટી ધારેશ્વર સહિત ટોટલ 126 યુનિટનું આજનો હિયરિંગ કરેલ છે. આજના પ્રથમ હિયરિંગ બાદ આશરે 20 જેવા યુનિટનું કેસ મોટાભાગે ઠરાવ ઉપર લેવાનું નક્કી કરવામાં આવેલું છે અને એ સિવાયના જે યુનિટ છે સીઈપીટી એસોસિએશન તરફથી વધુ આધાર પુરાવા સાથેની મુદત માંગતા હવે નેક્સ્ટ હિયરિંગ 24 તારીખના રોજ રાખવામાં આવેલ છે. ટોટલ 126 યુનિટ છે, એમાંથી
આશરે 4 જેવા યુનિટ એવા છે કે જે ટ્રાયલ બેઝ છે. એ સિવાયના યુનિટમાં 50 યુનિટને અગાઉ ક્લોઝર જાહેર થયા પછી રિવોકેશન થતાં એ યુનિટ ચાલુ છે. જ્યારે 30 જેવા યુનિટ એવા છે કે જેને ક્લોઝર ઇસ્યુ થયા પછી હજુ પણ એનો રિવોકેશન આવેલ ન હોવાથી એના વિરુદ્ધ પણ ઈડીસી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવાની થાય છે. માંગરોળના ગુડાગર ગામે મંદિર અને દરગાહે કોમી એકતાના વાતાવરણમાં ઉર્સની ઉજવણી તેમજ મેળો યોજાયો હતો. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગુડાગર ગામે ગંજપીર બાપાનું મંદિર અને બાજુમાં ગંજપીર બાપુની દરગાહ આવેલી છે, જ્યાં વર્ષોથી ધૂળેટીના દિવસે ઉર્સની ઉજવણી કરવામાં આવે છે, જ્યાં નાથ જાતના ભેદભાવ વગર તમામ જ્ઞાતિ કોમી એકતા સાથે ઉર્સની ઉજવણી કરવામાં આવે છે અને તમામ લોકો સમૂહ પ્રસાદનો લાભ લે છે. ત્યારે આ વર્ષે પણ કોમી એકતાથી ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી અને દરગાહ ખાતે ચાદરવેધી ફાતિયાખાની દુઆ સલામ સહિત ન્યાઝ શરીફનો કાર્યક્રમ યોજાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ સહભાગી બની ધન્યતા અનુભવી હતી. આજ ગુણાદર મુકામે બાપા ગંજપીરનો ઉર્સ નિમિત્તે આજ વર્ષો પરંપરા લગભગ 400-500 વર્ષ જૂનું આ દરગાહ છે અને અહીં તમામ સર્વે હિન્દુ મુસલમાન આવે છે, બધાની મનોકામના પૂરી થાય છે. આજ ગામમાં હિન્દુ મુસલમાન ખૂબ એકતા છે અને આજ ખૂબ આયોજન ગામ તરફથી પણ થાય છે અને તમામની મનોકામના અહીં પૂરી થાય છે. દર વર્ષે ધૂળેટીના પડવાના દિવસે સુંદર મજાનો લોકમેળો ભરાય છે. ઘણા લોકો બાપાની માનતાએ આવે છે અને બાપાની પ્રસાદીનો લાભ લે છે અને બાપા છે એ મોટાભાગના દુઃખ દર્દો છે એની માનતાથી દૂર થઈ જાય છે. માનતામાં એમને ખજૂર સાકર અને શ્રીફળ ચડાવવામાં આવે છે. ત્યારબાદ અમારા સમસ્ત ગામ વતી બાપાના સાનિધ્યમાં અહીંયા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે, જેની અંદર હજારો લોકો બાપાની પ્રસાદીનો લાભ લે છે અને લાખ ઉપર લોકો અહીંયા આવે છે અને એ બધા જ લોકોમાં 18 વર્ણની લોકો આવે છે. અહીંયા કોઈ નાત જાતના ભેદભાવ નથી. બાપાનું મંદિર છે અને બાજુમાં દરગાહ પણ છે એટલે હિન્દુ અને મુસ્લિમ લોકો છે એ બધા સાથે મળી અને બાપાનો તહેવાર ઉજવાશે. બગસરાના હડાળા ગામે માધ્યમિક શાળા પાસે સ્પીડ બ્રેકર મૂકવા માંગણી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના બગસરાથી કુકાવાવ રોડ પર દેસાઈ એજ્યુકેશન અને હડાળા પ્રાથમિક સ્કૂલ આવેલી છે. ત્યારે હાલ ધોરણ 10 પરીક્ષાઓ ચાલુ છે તેવા સમયે વિદ્યાર્થીઓને રોડ ક્રોસ કરવા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. હડાળા સ્કૂલ પાસે રોડ પસાર થતો હોય અને કોઈ સૂચના બોર્ડ કે સ્પીડ બ્રેકર ન હોવાથી વાહન ચાલકો પૂરપાટ ઝડપે દોડી રહ્યા છે અને વિદ્યાર્થીઓને પણ સ્કૂલે જવા રોડ પસાર કરવો પડતો હોય ત્યારે કોઈ અકસ્માત સર્જાય નહીં તે માટે રોડ પર સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગણી દેસાઈ એજ્યુકેશનના સંચાલક હરીશભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી છે. સરકારશ્રીને નમ્ર વિનંતી કે અહીંયા આ રોડ ઉપર કુકાવ બગસરા રોડ ઉપર 2 સ્કૂલો આવેલી છે, એક ગવર્મેન્ટ અને અહીંયા પ્રાઇવેટ, અને હજારોની સંખ્યામાં બાળકો અભ્યાસ કરવા આવે છે. આ રોડમાં વાહનો સ્પીડથી મતલબમાં પસાર થતા હોય તો કોઈ સરકાર તરફથી કોઈ સાઇન બોર્ડ પણ નથી અને સ્પીડ બ્રેકર પણ નથી, તો એક નમ્ર વિનંતી છે કે સાઇન બોર્ડ અને સ્પીડ લગાડવામાં આવે. માણાવદરની શારવતી નદી પુરાઈ જતી હોય છતાં તંત્ર દ્વારા આંખાડા કાન કરવામાં આવી રહ્યા છે. માણાવદરમાં ક્ષારવતી નદી આવેલી છે જે ખારા નદી તરીકે ઓળખાય છે, પરંતુ આ નદી ઊંડી કરવાને બદલે દિવસે ને દિવસે બુરાઈ રહી છે. છતાં પણ તંત્ર કેમ ચૂપકીદી સેવી રહી છે તેવો પ્રશ્ન લોકોમાંથી ઉઠવા પામ્યો છે. તો બીજી તરફ માણાવદરમાં ઉલટી ગંગા જોવા મળી રહી છે, ત્યારે જે નદી બુરાઈ રહી છે તેની સામે કાયદેસર પગલાં ભરવા જોઈએ તેવી માગણી ઉઠવા પામી છે. ત્યારે આ ક્ષારવતી નદી અને રસાલા ડેમ ચોમાસા પહેલા ઊંડા કરવામાં આવે તેવી માગણી લોકોમાંથી ઉઠી છે. મારું નામ ક્રિશ પટેલ છે, હું યુવા ખેડૂત છું. અહીંયા અમારે રસાલા ડેમ અને બીજી નદી આવેલી છે જે એને ઊંડી ઉતારવામાં આવે તો અમારે જે લાખો ગેલન પાણી છે જે વરસાદમાં વહેતું જાય છે તેને રોકી અને તેને ઊંડો ઉતારવામાં આવે ડેમને તો ઘણું પાણી બચી શકે એમ છે અને ઉનાળામાં તે પાણીનો ખેડૂત ઉપયોગ કરી શકે જેને જે પણ પીત કર્યું હોય તેમાં. બનાસકાંઠાના વડગામ તાલુકાના ડાલવાણમાં ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં ધૂળેટીના દિવસે સાંજે ગામના લોકો એકઠા થયા હતા અને સંધ્યા સમયે આવેલા લોકો વર અને કન્યા પક્ષના બે ભાગમાં વહેંચી નાખવામાં આવ્યા હતા.
જ્યાં ગામના બે યુવાનો દ્વારા વર અને કન્યાનું પાત્ર ભજવવામાં આવ્યું હતું. બાદમાં ઓઠામણા ઓઢાડવાની પ્રથાને રમૂજી પ્રસંગમાં ફેરવી લોકોના ખભે ફાટેલા કપડાં મૂકવામાં આવ્યા હતા. આમ લગ્ન ગીતો વચ્ચે વરકન્યાના મિલન સમયે ગામ લોકોએ ધૂળ ઉડાડી ધૂળેટીની ઉજવણી કરી હતી. રાજકોટમાં પુરવઠા અધિકારીના ઉદ્ધતાય ભર્યા વર્તનનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટમાં રસ્તા અનાજ સસ્તા અનાજની દુકાનમાં કૌભાંડની ઘટના સામે આવી છે. ફિંગર થમ ઇમ્પ્રેશન લીધા વગર બારોબાર અનાજ વેચી દેવાના મામલે સસ્તા અનાજની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને કલેક્ટરે 4 દુકાનોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા હતા. આ મુદ્દે જ્યારે પત્રકારોએ પ્રશ્ન પૂછતા પુરવઠા અધિકારી પૂજા બાવડા મીડિયા સમક્ષ ભડકી ઉઠ્યા હતા અને મીડિયાના કેમેરા સામે પુરવઠા અધિકારીએ ગેરવર્તણૂક કરી બહાર કાઢી મૂકવાની ધમકી આપી હતી. આમ પુરવઠા અધિકારીએ પત્રકારો સાથે ગેરવર્તણૂક કરતા સમગ્ર મીડિયા આલમમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જ્યારે ન્યૂઝપેપરમાં રિપોર્ટ્સ આવ્યા કે આવી રીતે પરવાનેદારોને પકડવામાં આવ્યા છે, ત્યારે અમે સૌથી પહેલાં ક્રાઇમ બ્રાન્ચ પાસેથી અમે માહિતી માગી અને પરમ દિવસે જ અમારી પાસેથી માહિતી 4 દુકાનદારોની અમને માહિતી મળી છે કે આ લોકોને પકડવામાં આવ્યા છે અને એ લોકોના અમે લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. એમાં અમારી પ્રોસિજર એવી હોય છે કે કાયમી રદ કરતા પહેલાં અમારે એમના લાયસન્સ સસ્પેન્ડ એટલે કે મોકૂફ રાખવાના હોય છે અને પછી એમની પાસેથી અમે જે કંઈ પણ આગળ ડિટેલ લઈને અમે કાયમી ધોરણે રદ કરવાની કાર્યવાહી અત્યારે નહીં સસ્પેન્ડ કર્યા છે. 4 જણાના સસ્પેન્ડ કર્યા છે, જે 4 જણાની અમને અમદાવાદ પોલીસ ક્રાઇમ પાસેથી જે માહિતી મળી છે 4-4ના પરમ દિવસે જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અત્યારે અમને જે પોલીસ પાસેથી માહિતી મળી છે 4 જણની માહિતી મળી છે, બાકી જેમ આગળ માહિતી મળશે એના ઉપર અમે કાર્યવાહી કરીશું. એના માટે એવું છે કે અમે અમારી રેગ્યુલર તપાસણી કરીએ છીએ, આકસ્મિક તપાસણી કરીએ છીએ અને અમારા જે પ્રમાણે ક્ષતિ ધ્યાનમાં આવે એ ઉપર અમે કામ પણ કરીએ છીએ અને આ ટેકનિકલ મેટર છે, સાયબર ક્રાઇમને લગતી બાબત છે એટલે અમદાવાદથી ડાયરેક્ટલી આ વસ્તુ ડીલ થાય છે અને અમને જે ઓફિશિયલ ડેટા મળી અમે બહુ વ્યવસ્થિત રીતે કાર્યવાહી કરીએ છીએ. નહીં, નીતિ વિશે કાર્યવાહી નથી, આ સાયબર ક્રાઇમ છે. જે એમાં એવું છે કે આપણે જ્યારે તપાસણી કરવા જઈએ ત્યારે સામાન્ય માણસને આ વસ્તુ આપણે ન જોઈ શકીએ, આપ જો તો આપને પણ ન ખબર પડે કે આ વસ્તુ કેવી રીતે ચાલી રહી છે, એટલા માટે જ આમાં સાયબર ક્રાઇમ સેલ જોડાયેલું છે. અને એમાં એવું જે સાયબર ક્રાઇમ તરફથી અમને માહિતી મળી છે એ પ્રમાણે એમાં એવું છે કે કોઈ વ્યક્તિ જે સરકારી વ્યક્તિ નથી અને કે પરવાનેદાર પણ નથી, કોઈ પ્રાઇવેટ વ્યક્તિ છે, એ વ્યક્તિ આવું સોફ્ટવેર બનાવે છે અને દુકાનદારો પાસેથી કે જે લોકો બહુ ટાઈમથી ઘણા રેગ્યુલર જે ગ્રાહક હોય એ ઘણા ટાઈમથી આ જથ્થો લેવા ન આવતા હોય એની માહિતી એ લોકો દુકાનદાર પાસેથી લે, દુકાનદાર એ જે વ્યક્તિ આવું સોફ્ટવેર બનાવે છે એને માહિતી આપે અને એ પ્રમાણે આ લોકો નકલી ફિંગરપ્રિન્ટ બનાવીને ઓનલાઈન આ વસ્તુ જથ્થો નીકાળી લે. એટલે જ્યારે આપણે લોકો સોફ્ટવેરમાં જોઈએ આ વસ્તુ, જ્યારે અમે લોકો અહીંયાથી મોનિટરિંગ કરીએ ત્યારે એ વસ્તુ એવી બતાવે કે આ વ્યક્તિનું વિતરણ થયેલું છે, એટલે આ રીતે આ લોકો કામ કરે છે. નહીં, આ સાયબર ક્રાઇમની વસ્તુ છે, આમાં અમારી તપાસની રેગ્યુલર ચાલુ જ છે. એટલી અમારી પાસે ન્યૂઝપેપરમાં ઘણા નામ આવે છે પણ ઓફિશિયલી અમારી પાસે 4 નામ આવ્યા છે અને સેમ દિવસે એના એ જ દિવસે અમે એ લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા છે અને હવે એમની સુનાવણી રાખીને અમે આગળની કાર્યવાહી કરીશું. મીડિયા સાથે કોઈ પ્રકારની ગેરવર્તણૂક કરવામાં નથી આવી, શાંતિથી વાત કરવામાં આવી છે. કદાચ એમને તમે ખોટી રીતે મિસકોમ્યુનિકેશન થયું છે, બાકી કોઈ ગેરવર્તણૂક નથી. નહીં, ઓડિયો એવો છે કે આપણે ઇન્ફોર્મલ પહેલા વાત કરીએ અને એ કોર્ડિયલ રિલેશન માટે હોય કે આપણે તમારે શું જાણવું છે આપણે ચર્ચા. નહીં, જે વ્યક્તિએ કોઈક ઊંચા અવાજે, મને અત્યારે ખબર નથી આમાંથી કોણ છે, કોઈ વ્યક્તિએ જેને ઊંચા અવાજે વાત કરી, હું જ્યારે નહીં સવાલ કરવાની ના નથી. નહીં, ડેફિનેટલી માહિતી આપવાની જ હોય. જ્યારે કોઈ મીટિંગમાં આપણે હાજર હોઈએ ત્યારે તમને સમય પણ આપવામાં આવેલો હતો પરમ દિવસે 5 વાગ્યાનો, પણ અને હું ઓફિસમાં હાજર હતી. મારા તરફથી 2 વ્યક્તિને ફોન પણ કરવામાં આવ્યા છે પણ મારો ફોન રિસીવ નથી થયો અને કોઈ આવ્યું નથી.
આક્ષેપ કરી શકે છે અને એને સાબિત કરવાનું એ તમે કહી શકો છો, જ્યારે સાબિત થશે ત્યારે એના જવાબ આપવામાં આવશે. હવે આ પુરવઠા બાબતમાં તો કેટલા ઘણા સમયથી ભ્રષ્ટાચાર ચાલે જ છે. પુરવઠા અધિકારી અને જે લાયસન્સ ધારક હોય છે, સાઠગાઠ તો પહેલેથી હાઈલી જ આવે છે. એના માટે એના એનું કારણ સામાન્ય પ્રજા દંડ ભોગવે છે, સામાન્ય પ્રજા હેરાન થાય છે, ગરીબ પ્રજા હેરાન થાય છે. આ લોકોને તમે ગમે તે આ લોકોની સામે ફરિયાદ કરો તો પુરવઠા અધિકારી પોતે જાતે દઈને લાયસન્સ ધારકોને દુકાનદારોને સામેથી માહિતી આપે છે કે તમારી આ ફરિયાદ આવી છે, શું કરવું છે, એનું સેટિંગ ચાલે છે. આ તો ઘણા ટાઈમથી કરપ્શન ભ્રષ્ટાચાર ચાલુ છે. અને મીડિયા સાથે તો મીડિયા એટલે લોકશાહીની ત્રીજી ચોથી જાગીર છે, જે પબ્લિકનો અવાજ છે. જો એની સાથે ખરાબ વર્તન કરવામાં આવે તો અમારા જેવા નાના માણસો ગરીબ પ્રજાનું કોણ સાંભળે. ના, મીડિયા 100% સાચા છે. મીડિયા છે ને પ્રજાનો અવાજ છે. આ લોકોના ભ્રષ્ટાચાર ને કરતૂતો ખુલ્લા ન પડે એના માટે મીડિયાનો અવાજ દબાવવાની કોશિશ કરે છે, જેથી સામાન્ય પ્રજા પણ દબાઈ જાય છે. હા, પૈસા લઈએ છે, જેનું લાયસન્સ ધારક પૈસા લઈએ છે અને પુરવઠા અધિકારી આમાં સામેલ છે. 100% એના પુરાવા પણ મારી પાસે છે. ઉપલેટામાં અગાઉ થયેલ ચોરીના બનાવમાં પોલીસ આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટાના લક્ષ્મી પાર્ક સામે આવેલ આરિફ બુધવાણીના રહેણાંક મકાનને ટાર્ગેટ બનાવી જલા કરમુર મોરી નામના શખ્સે કબાટમાંથી રોકડ રકમ, સોનાના દાગીના અને વિદેશી કરન્સીની ચોરી કરી નાસી છૂટ્યો હતો. જેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ચોરી કરનાર જલા કરમુર મોરીને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બાદમાં પોલીસ જલા કરમુર મોરીને પકડી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જણાવ્યા મુજબ જલા કરમણ મોરી જે પોતે જુગારમાં મોટી રકમ હારી ગયો હતો અને પોતાના પર દેણું થઈ જતા તે દેણું ચૂકવવા માટે તેણે આ ચોરીને અંજામ આપ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આમ પોલીસે આરોપીને પકડી પાડી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. ગયા વર્ષે 2019 ડિસેમ્બરમાં ઉપલેટાના ડૉક્ટર ટોળિયા રોડ વિસ્તારથી એક રહેણાંક મકાનથી રાત્રિના સમયમાં ગરફોડ ચોરી થઈ હતી. એમાં જો ફરિયાદી છે શ્રી આરિફભાઈ ફરીદભાઈ બુધવાણી, એના ઘરમાંથી સોના ચાંદી અને બૂટી અને ડોલર અને યુરોની ચોરી થઈ હતી, જેમાં ટોટલ ચોરીનો રકમ 5,32,800 રૂપિયા હતી. આ ચોરી જ્યારે થઈ હતી એને પછી પોલીસની તપાસ સતત ચાલુ હતી અને થોડા ટાઈમ પહેલાં જ જો છે પોલીસને એમાં બાતમી મળી કે જો ડોલર અને યુરો એમાં ગયો હતો, એના વેચાણ માટે ત્યાં જામનગરમાં એક કોઈ ભાઈ વેચાણ માટે આવ્યો હતો. અને આ બાતમીના અનુરૂપ જ્યારે પોલીસ આગળની તપાસ હાથ ધરી તો એમાં જો ચોર ચોરી કરી હતી એમનો નામ હમીરભાઈ જલ્લાભાઈ કરમૂર રાત્રિના સમયમાં અહીંયાથી જો વિસ્તારથી નીકળતો હતો અને જોયો કે રહેણાંક જે મકાન છે એમાં તાળો લગાડ્યો છે અને આજુબાજુની જ્યારે તપાસની વિસ્તારની જ્યારે જો એમાં છોડ છે હમીરભાઈ કરમૂર તપાસ કરી તો પાછળમાં એક કન્સ્ટ્રક્શનનો કામ ચાલતો હતો અને ત્યાંથી એને ઘરનો અંદરમાં એન્ટ્રી હતી. તો પછી ઘરમાં એન્ટ્રી લઈને ત્યાં થર્ડ અને સેકન્ડ ફ્લોરમાં કશું મળ્યું નથી અને ફર્સ્ટ ફ્લોરથી બે કબાટમાં અલગ અલગ બે રૂમમાં અહીંયાથી જો એ સોના ચાંદી અને ડોલર યુરોનો ચોરી કરી હતી. એમાં કોઈ પૂરમાં પ્લાનિંગ નથી હતી. જો તપાસમાં વસ્તુ નીકળી એમની કોઈ પૂરમાં પ્લાનિંગ નથી હતી. અહીંયાથી વિસ્તારથી નીકળતો હતો અને જોયો કે મકાનમાં તાળો છે તો આજુબાજુનો વિસ્તાર જોયો તો એમને અનુકૂળ લાગ્યો ચોરી માટે. અને ચોરીનો કારણ એવું છે કે જુગારમાં પૈસા હારી ગયો હતો તો એને જો એ પૈસાની જરૂરત હતી એને માટે જો એ ચોરીની ઘટનાને હકીકત દીધી. આરોપીની અત્યારની તપાસમાં એને વિરુદ્ધ કોઈ અગાઉમાં કોઈ ગુનાહ તો દાખલ નથી અને કોઈ ચોરીની પણ હિસ્ટ્રી નથી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢમાં દિવ્યાંગોની વિવિધ માંગણીને લઈ યોજાઈ દંડવત રેલી. જૂનાગઢમાં સંસ્કૃત પાઠશાળાનું સ્થગિત કામ તત્કાલ શરૂ કરવા આવેદનપત્ર અપાયું. જેતપુરમાં પોલ્યુશન કંટ્રોલ દ્વારા 130 સાડીના કારખાનેદારોને અપાઈ નોટિસ. અને ઉપલેટામાં અગાઉ થયેલ ચોરીના બનાવમાં પોલીસ આરોપીની કરી ધરપકડ. તો આ તાજના ગુજરાત 11 ન્યૂઝ. નમસ્કાર.